तो मारा मोजिला मित्रों, कबीरनो बर्थडे ना जे आपणे व्लॉग बनाव्या छे, टोटल त्रण व्लॉग छे अने आ छे व्लॉग नंबर टू, भाग नंबर बे। जो तमे पहेलो भाग नथी जोयो ने तो जे ऊपर आ लिंक आपेली छे त्यांथी तमे जोई शको छो। बाकी आ बीजा भागनी अंदर आपणे काजू पनीरनी सब्जीनी रेसिपी बतावाना छीए, देशी रेसिपी। 25 जणानी तमारे बनावानी होय तो कई रीतना बनाववुं એ, અને ત્રીજા ભાગમાં આપણે ફાઇનલ સેલિબ્રેશન અને કબીર માટે જે જોરદાર સરપ્રાઇઝ છે ને એ સરપ્રાઇઝ। અને આમ જો તમને અમારા વ્લોગ ગમતા હોય ને તો પછી આ વ્લોગને લાઇક કરજો અને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો। હા, એટલે અમને થોડીક મોજી લે આવે। હાલો ફટાફટ આજનો વ્લોગ શરૂ કરી દઈ। હાલો હાલો જલ્દી શરૂઆત થઈ ગઈ છે। કાંદા કપાવવાની, ટમેટા કપાવવાની, શિમલા મિર્ચ કપાવવાની, અને અહીંયા આંધણ મુકાઈ ગયા છે। અય બારોલ, શું બનાવો છો અત્યારે ભાઈ? પંજાબી શાક। શેનું શાક? શેનું શાક છે? કાજુ પનીર ભાઈ। કાજુ પનીર નું પંજાબી શાક બને છે, બરાબર। અને બીજું શું છે? હારવાર દાલ ફ્રાય રાઈસ। બીજું ભાઈ દાલ ફ્રાય છે? દાલ ફ્રાય કે દાલ તડકા? દાલ ફ્રાય કે તો દાલ ફ્રાય, આપણે દાલ તડકા બનાવવું છે। દાલ તડકા, રાઈસ અને બીજું પરોઠા, તોડ બંધ થઈ ગયો બરાબર। પાપડ છાશ સલાડ કહી દીધું, બસ હવે બીજું કાંઈ? બીજું કાંઈ? હાલો પતી ગયું। હા, સ્વીટ તો બાકી રહી, તમે ના જઈએ ને ધીરસ તમે તો કેતા હતા આપણે। તારે કેવું છે ને મારી વાલી? કાંઈ નહીં, હમણાં હું ગુલાબના જામુન લેતો આવું। આ મારા સાડુ ભાઈ કસરત કરી રહ્યા છે, અત્યારે એટલા દોડવા છે ને કે લાંબા થઈ ગયા છે। કાંદા કપાઈ રહ્યા છે ને આંખ માંથી આહુડાની ધાર થાય છે ભાઈ, જો આંખ માંથી જો આહુડાની ધાર થઈ ગઈ, થઈ ગઈ ને હવે? કાંદા કપાઈ રહ્યા છે અત્યારે। અહીંયા 25 માણસો માટે કાજુ પનીર નું શાક બને છે, દાલ ફ્રાય ને રાઈસ બને છે। તો આપણે સૌથી પહેલા કેટલા કાંદા અહીંયા કાય પાસે? સવા કિલો। સવા કિલો કાંદા કાપેલા છે બરાબર। શિમલા મિર્ચ કેટલા? જો અમારી ધર્મપત્ની એક છે ને એ ઝીણા ઝીણા શિમલા મિર્ચ પીસ કરે છે। અહીંયા છે ને કામ ઓછું થાય છે, વાતું વધારે થાય છે। એમ કેવાય ને કે પસા પુરુષ ભેગા થાય ને તો કઈ વાંધો નહી આવે, પણ ત્રણ છકલી ભેગી થાય ને તો આવું જ થાય। જો રસોઈ માટે અમારે જો હવે આ એનએસટી વોટર નું પાણી યુઝ કરે છે ભાઈ, અને આખો વિડીયો આપણે બનાવ્યો છે, બહુ બધા છે પણ સમય જતા હમણાં બધા રિલીઝ થશે। અહીંયા શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, સૌથી પહેલા આમાં તો હું નાખું ભાભી તેલ? નાખ્યું કેટલું તેલ છે? 2-3 ડોયા નાખ્યું। અચ્છા ચલો, આટલું તેલ નાખવાનું છે 25 જણા માટે, જોઈ લો આટલા આટલા 3 ડોયા નાખ્યા છે। હા, જો એટલું જ અમૂલ નું ઘી, જેટલું તેલ છે ને એટલું જ અમૂલ નું ઘી, આમાં તજ નખાઈ ગયા છે, તમાલપત્ર નખાઈ ગયા છે, હિંગ નખાઈ ગઈ છે, હળદર અને કાંદા, આ બધું નાખી અને કેટલો ટાઈમ રહેવા દેવાનો? જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આને આમ તમારે રહેવા દેવાનું, સાતળવાનું। સરસ મજાનો મિક્સ કરી નાખ્યા છે, હવે એને સાતળવા દેવામાં આવશે, સ્વાદ અનુસાર તમારે નમક નાખી દેવાનું, પાછું એકવાર ફર્સ્ટ ક્લાસ મિક્સ કરી દેવાનું। એ કાંદા બહુ દેખાય મારાથી, આંખમાં ઝળઝળી આવી ગયા મને તો, બહુ દેખા કાંદા ભાઈ। નવી ગ્રેવી મસાલો છે, એમાં દૂધ નાખ્યું છે, 2 કપ દૂધ છે, પંજાબી ગ્રેવી મસાલો આ બધા કંપનીના મળે છે, 3 પેકેટ નાખ્યા, અલગ અલગ ઘણી બધી કંપનીના પંજાબી ગ્રેવી મસાલા મળે ને,
એ મસાલા લઈ આવવાના. કેટલા મસાલા છે આમાં? 3 પેકેટ. 3 પેકેટ મસાલા લાવવાના. 2 કપ દૂધ છે. હા, 3 પેકેટ મસાલામાં 2 કપ દૂધ નાખી અને થોડું પાણી, 1 કપ જેટલું પાણી, બસ થોડું જ પાણી. પછી એને હા આવી રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું. પાણી આમાં રહેવું ન જોઈએ, તેલ એકદમ ઉપર આવી જવું જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હા, બ્રાઉન કાંદા થાય ને ત્યાં તમારે સતળા જ રાખવાના શાંતિથી. આ આપણું પંજાબી ગ્રેવી મસાલા આવે ને એને જો દૂધ નાખીને આવી રીતના ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. 1 પેકેટમાં 50 ગ્રામ આવે અને 50 ગ્રામમાં લગભગ 8-1 જણાને થઈ રહે એવું કહે છે. એટલે આપણે 3 મસાલા નાખ્યા છે અને એમાં 2 કપ દૂધ નાખીને આવું ઘોળવું બનાવવું છે. આ તેલ ઉપર આવી ગયું ને એટલે આટલા બ્રાઉન થવા દેવાના. પછી એની ઉપર સીધા નાખી દેવાના ટમાટર. હા, 1.25 કિલો કાંદા છે અને 1.25 કિલો ટમેટા છે, બરાબર 25 જણાની રસોઈ થાય છે. પછી તો તમારા ખાવા વાળા કેવા છે એની ઉપર આધાર છે. ખાવા વાળા ખતરનાક હોય ને તો 10 જણા પૂરું કરી દે. અમારા બધા છનમન્યા કરવા વાળા છે બધા. હવે આને કેટલો ટાઈમ રહેવા દેવાનું? હવે આને એકદમ થઈ જાય ને, પીગળી જાય ને ત્યાં સુધી રહેવા. અચ્છા, એકદમ મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી એમનેમ રહેવા દેવાનું છે. અંદાજિત આમ અંદાજિત 15 મિનિટ. હા, 10-15 મિનિટ એમનો રહેવા દેવાનું મેલ્ટ થાય ત્યાં સુધી. આ છે ને આ પારુલ ની બાકી બેનપણી છે. બાકી બેનપણી, હા બાકી બેનપણી, એનું નામ રૂપલ ને મારું નામ પારુ. પારુ રૂપા એવું છે બધું. હું ધમકી સિવાય કે આવડતું નથી. 150 ગ્રામ કાજુ આપડે 500 પૂરેપૂરો નાખવાના ને. અચ્છા, ઉપરથી બીજા નાખવાના, પણ અત્યારે આની અંદર 150 ગ્રામ કાજુ તમારે નાખી દેવાના છે. જો ટોટલ આની અંદર છે ને 500 ગ્રામ પનીર અને 500 ગ્રામ કાજુ ની જરૂર પડશે, બરાબર. અને 250 કેપ્સિકમ. અને આમ જો આપણે કોઈ સ્પેશિયલી કુકિંગ વાળા નથી એટલે બધું શું કહેવાય, જેમ જેમ યાદ આવે એમ તમને કહેતા જાય છે. કાશ્મીરી લાલ મરચું કેટલું નાખવાનું? 4-5 ચમચી. 4-5 મોટી મોટી ચમચી નાખી દેવાનું છે. આટલું બધું કાશ્મીરી લાલ મરચું નાખવું છે. જેવું તમને તીખું ભાવે ને એવું તીખું લાલ મરચું તમારે નાખવાનું, બરાબર. અમે જરા થોડું થોડું તીખું ખાઈ છીએ એટલે થોડું નાખ્યું છે. ચોખા ઓરવા માટે તૈયાર. આને કેવાય ચોખા ઓર્યા. શું કેવાય? ચોખા હોય. હા, મારી જેવા જે નવા નવા નિશાળીઓ હોય ને જેને ખરેખર રસોઈ આવડતી નથી એને કોઈ એમ કહીને કે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અરે હું સ્વાદ અનુસાર પણ ખબર તો હોય છે ને આમાં કેટલું નાખવાનું. એમ આવી રીતના તમારું તેલ ઉપર આવી જાય ને એટલે તમારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આને ગેસ બંધ કરી અને હવે શું કરવાનું? ને પીસવાનું છે. ચાલો ઠંડુ થવા દેવું પેલા. હવે આજે આપણે બનાવ્યું હતું ને સબ્જી, હવે એની ગ્રેવી કરવાની છે. એટલે થોડી થોડી કરવાની, થોડું થોડું ગરમ અને થોડું થોડું ઠંડુ. આ રીતે એકદમ ગ્રેવી કરી નાખવાની, બધી જ એકદમ ફાઇન. એકદમ હું કહી દેતો પંજાબી મસાલા વાળી બધી ગ્રેવી અંદર ગઈ. પાકવા દેવાનું જ્યાં સુધી તેલ ઉપર ન હોય ત્યાં સુધી. કેટલી વાર લાગે અને જ્યાં પાકતા અંદર 20-25 મિનિટ ઓછી ઓછી છે તો તળી નાખવાના. આપણે પેલામાં 150 ગ્રામ નાખ્યા હતા, બાકીનામાં તળી નાખવાના છે. હવે લાસ્ટમાં આની અંદર નાખવાના છે કાજુ. અને હજીયાને કોલસાનો ભાઈ સ્મોક આપવાનો બાકી છે એટલે હજીયા થોડીક રેડી નથી, બરાબર. પછી રેડી થાય. અત્યારે તો આવી ફર્સ્ટ ક્લાસ કલર આવી ગયો છે. ચકાચક. હવે 5 મિનિટ રાખી અને પછી વાના બાજુની કરશું કઈ. હવે અહીંયા તો ભાઈ કોલસો ગરમ થઈ રહ્યો છે. કોલસો ભાઈ મૂકી દીધો છે. ધોવાડ અને કરી દીધો બંધ. હવે અંદર કઈક થાય છે, શું થાય છે રામ જાણે.
પણ કાઈક તો થાય છે, હવે એને એમનું રહેવા દેવાનું. ફર્સ્ટ ક્લાસ ધાણાની અંદર ભભરાવાઈ ગયા છે, પાસે કોલસો મૂકી દીધો, વાંધો નહીં. હાલ હવે અમારી કૃપા દીકરી છે ને, ટેસ્ટ કરે છે ભાઈ સબ્જી. કઈ બની બેટા? મસ્ત છે યાર, સુપર. અરે વાહ ભાઈ વાહ. અમે અમારે આગે આગે હોય ને આગે, એટલે કાઈ ન ઘટે. જીતી ઘટે રહ્યો. આમ જોઈ આમ જોઈ, કઈ સ્ટાઇલ માં આમ જોઈ કામ કરે જોઈ છે ને, એમ છે ભાઈ. ઝારી ખોવાઈ ગઈ છે, ઝારી ગોતે છે, ભાત ની ઝારી ધબધબાટી હાલે છે, ભાત સડી ગયા છે. હવે ઝારી કોને ખબર ક્યાં વહી ગઈ. હવે ઝારી ક્યાં, જલ્દી કહો ઝારી કહો તો, ઝારી કહો તો જલ્દી આવો જલ્દી ફટાફટ, નકર ભાગ ઓલા થઈ જાય, રાબી જાય. બે કલાક આ ત્રણ બે રહ્યા રહ્યો ને, પણ હાસું કહું આમ મગજ ભમ ભમ માં મળ્યું છે અમારું. હવે આ જલ્દી મારો વ્લોગ પૂરો થાય તો સારી વાત છે. હવે તો પાછું શરૂ કર્યું આ અઘરું કામ છે ભાઈનું. માય માં બાકી બધા વગડાના વા. આમ જો એની માં એના દીકરા હાટુ થઈ, અને એક બેન પણી એની બેન પણી હાટુ થઈ, અને રમ સટો બોલાવે છે. ભાઈ રમ સટો બોલાવે છે અધુરામાં પૂરું. આ બેન ની મોટી બેન, ભાઈ 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 બેનો જો ભાઈ, હજી તડામાર તૈયારીઓમાં ચાલુ છે. એક વાસણ ધોવે છે, એક પાપડ શેકવાની શરૂઆત કરી નાખી છે. ખરેખર જો આ ઘરે જે પ્રસંગ કરીએ ને, લાગે કે ભાઈ બહુ કામ રે બહુ કામ રે, ભલે કામ રે પણ કામની એક અલગ મજા છે, અલગ મોજ છે. જો લેતા આવડે તો બરાબર ને, એમ એટલે મજા મજા આવે. એમ આખો ભર્યો ભર્યો દિવસ લાગે કઈ નહીં બેટા. સમજો કઈક 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 સમજો તું સમજો. ખરેખર તો છે ને આ રીતે જ કરવું જોઈએ, બર્થડે ઉજવાય એટલે ફૂલ ફેમિલીમાં મજા આવે. ભલે કામ રે, થોડું કામનો લોડ પી રે, ચાલે મહેનત રે, પણ મજા આવે. એમ કામની મજા છે, મજા તમે કેમ લ્યો એ તમારી ઉપર આધાર છે. તો મારા મોજેલા મિત્રો, આ હતો ભાગ નંબર બે કબીરના બર્થડેના. તે ત્રણ બ્લોગ છે ને એમાંથી હવે એનો છેલ્લો બ્લોગ બાકી છે, એ આપણે આવતીકાલે જ મૂકી દઈશું. જો તમે આ વિડીયો 21 માર્ચ પછી જુઓ છો તો ઓલરેડી એનો ભાગ આવી ગયો હશે. અને તમને જો આ વ્લોગ જોવાની મજા આવી હોય તો આ વ્લોગને લાઇક કરજો અને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો વધારે ગમશે. નવી નવી ચેનલ છે, સપોર્ટ રાખજો, પ્રેમ રાખજો, જોકે તમારે રાખવો જ છે. બાકી તો ફરી મળીશું નવા વ્લોગની અંદર. ત્યાં સુધી આપ સૌ વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, અને સદાય હસતા રહો હસતા રહો, અને અમારા વ્લોગ જોતા રહો. વાહ.